छोटा उदयपुर ना पावी जेतपुर मा आम आदमी पार्टी नी तिरंगा यात्रा निकली। दिल्ली ना धारासभ्य विशेष रवि अने गुजरात प्रदेश उपाध्यक्ष प्रोफेसर अर्जुन राठवानी अध्यक्षता मा निकली तिरंगा यात्रा। मोटी संख्या मा आपना कार्यकरो हाथ मा तिरंगो ले यात्रा मा जोड़ाया। पंजाब मा भव्य जीत बाद हवे गुजरात मा पण पोतानुं कद वधारवा आपना प्रयासो। ब्यूरो चीफ आरिफ खत्री, पावी जेतपुर। आम आदमी पार्टी ने अरविंद केजरीवाल जी नेतृत्व में जो सरकार काम कर रही है, शिक्षण में, आरोग्य में, जन सुविधा बाकी कामों में, सुशासन में, एना प्रभावित थी एना एक आशा उभी थी एनो प्रतिसाद पंजाब में आम आदमी पार्टी ने मळ्यो अने प्रचंड बहुमत थी त्यां सरकार बनी रही है। अने त्यार बाद पूरा देश में गुजरात में सामान्य व्यक्ति जेने परिवर्तन की इच्छा है, जे लांबा समय थी गुजरात में 28 वर्ष थी भाजपनु एक धारो शासन छे ने लोको जे ट्राईमां पोकर्या छे एमने आम आदमी पार्टी पासे एक आशा छे कि आनाथी परिवर्तन थई शकशे। अने ए आशाने प्रतिसाद आपवा माटे आम आदमी पार्टीए पूरा गुजरातमां तारीख 12, 13 અને 14 ત્રણ દિવસમાં દરેક જિલ્લા સ્થળ ઉપર તિરંગા વિજય યાત્રાની શરૂઆત કરી છે અને દિલ્હીથી અલગ અલગ ધારાસભ્યો એ યાત્રામાં જોડાયા છે। આજે આપણી સાથે દિલ્હીમાં કરોલ બાગના સતત ત્રીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય વિશેષ રવિજી આપણે ત્યાં ઉપસ્થિત છે અને એમની ઉપસ્થિતિમાં એમના નેતૃત્વમાં અમે અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા કાઢી રહ્યા છીએ। ગઈકાલે અમે ગોધરા મહીસાગર જિલ્લામાં યાત્રા કાઢી, આજે અહીંયા છોટાઉદેપુરના પાવીજપુરમાં યાત્રા કાઢી અને હવે અમે અહીંથી દાહોદમાં આ યાત્રા કાઢવાના છે અને દરેક જગ્યાએ અમને ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને આવતા દિવસોમાં આજે વિશ્વાસ ઊભો થયો છે કે દરેક જગ્યાએ સામાન્ય વ્યક્તિને લાગે છે કે હવે કંઈક પરિવર્તન થઈ શકે, હવે એમના જીવનમાં કોઈ ફેરફાર થઈ શકે, શિક્ષણ સારું મળી શકે, આરોગ્ય સારું મળી શકે, એ જે આશા બંધાઈ છે એને લઈને અમે અમારું સંગઠન મજબૂત બનાવી રહ્યા છે અને ઠેર ઠેર દરેક બૂથ ઉપર, જેમ કે છોટાઉદેપુરમાં 338 બૂથ છે, એ દરેક બૂથ ઉપર લોકો જોડાઈ રહ્યા છે, તો એ ખૂબ સારી અમારા માટે વાત છે અને આ ગુજરાતના લોકો માટે પણ ખૂબ સારું બાબત છે। પંજાબમાં જે નેતાઓ છે એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, અકાલી દળના હોય, નેતાઓ રાજકારણ કરતા હતા પણ ત્યાંના જે સામાન્ય લોકો છે એ એમના જીવનમાં કોઈ પરિવર્તન આવે, એમના બાળકોને સારું શિક્ષણ મળે, આરોગ્ય મળે, એના માટે ભાજપ અને કોંગ્રેસના પણ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને મદદ કરી, કારણ કે આમ આદમી પાર્ટી રાજનીતિથી ભાજપના અને કોંગ્રેસના કાર્યકર્તાના જીવનમાં પણ ફેરફાર થઈ શકે છે। તો અમે અહીંયા પણ અપીલ કરીએ છીએ આપણા ચેનલના માધ્યમથી કે છોટાઉદેપુર જિલ્લાના બીજેપીના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એમને એમના નેતાઓ દ્વારા એમના જીવનમાં કોઈ ફેરફાર થયો નથી અને એ ફેરફાર માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી રાજનીતિ થઈ શકે છે, એટલે અમે અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે એ લોકો પણ એમના નેતાઓ ગંદી રાજનીતિ છોડે, એમના નેતાઓની દાદાગીરી છોડે અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને 2022માં ગુજરાતમાં જે પરિવર્તન આવવા જઈ રહ્યું છે એ ઐતિહાસિક ક્ષણમાં એ લોકો પણ ભાગીદાર બને એ અમે આપના માધ્યમથી અપીલ પણ કરીએ છીએ। હું પ્રોફેસર અર્જુન રાઠવા, આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ।